નખત્રાણાના મોટા આંગિયામાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રી પંચેશ્વર મહાદેવ કી જય. આજ રોજ અમે અમાસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષ પણ આપણે બપોરે મહાપ્રસાદ જોજેલ, ત્યારબાદ આપણે સાંજે મહાઆરતીનું આયોજન કરેલ અને સાથે મહારાસનું પણ આપણે મહા ગરબાનું પણ આયોજન કરેલ અને મહાઆરતીના દાતા શ્રી આપણે ગીતેશભાઈ ગોવિંદભાઈ ઠક્કર, શ્રી મધુસૂદન જ્વેલર્સ આપણે દીપકભાઈ, ત્યારબાદ બાપા સીતારામ એન્ટરપ્રાઇઝ નિલેશભાઈ મિસ્ત્રી, વીઆર ટ્રેડર્સ જગદીશભાઈ રૂડાણી, જિજ્ઞેશભાઈ રૂડાણી તથા આરિંદભાઈ રૂડાણીનો આપણે મહાઆરતીના દાતા તરીકે સહયોગ મળેલો હતો. આજ રોજ અમે બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ, ત્યારબાદ મહાઆરતી, રાસ ગરબા અને મહાઆરતીનું આપણે આયોજન કરેલ હતું. અમે છેલ્લા 4 વર્ષથી આપણે અહીંયા કંઈ દર અમાસે અને મહાશિવરાત્રિ નિમિત્તે આપણે ભંડારો ભરીએ છીએ અમાસે, અને ત્યારબાદ ભોજન અને સાંજે આપણે ભવ્ય મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરીએ છીએ. પંચેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ 350 વર્ષની આસપાસ આવેલું છે, પૌરાણિક મંદિર છે. મારું નામ નિકેશ મોહનભાઈ ઠક્કર છે, હું એડવોકેટ છું, નખત્રાણામાંથી હું પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 4 વર્ષથી પંચેશ્વર મહાદેવ સમિતિ સાથે જોડાયેલો છું. પંચેશ્વર મહાદેવ સમિતિના ખૂબ સારા કાર્યો છે, તેમજ પૌરાણિક મંદિર છે પંચેશ્વર મહાદેવ, જેમાં પંચેશ્વર સમિતિ દ્વારા નવીનીકરણ પણ કરવામાં આવ્યો છે, જેમાં દાતાઓના સહયોગથી ખૂબ સરસ મંદિર થયું છે અને દાતાઓના સહયોગથી મહાઆરતીનું આજે આયોજન થયો, દાતાઓના સહયોગથી આજે બપોરે ભંડારો પણ થયો અમાસ નિમિત્તે. પંચેશ્વર મહાદેવ મંદિર સાંગનાળા ફાટક પાસે રોડ ટચ જ આવેલો છે, એટલે એટલો દૂર પણ નથી અને જંગલમાં મંગલ જેવું એક મહાદેવનું ખૂબ સરસ મંદિર આવેલો છે, જ્યાં તમને પૌરાણિક મંદિર, ખુલ્લો ગાર્ડન, તમને તળાવ અને મોટા મોટા વૃક્ષો અને એના નીચે ઓટલો જોવા મળે. એટલે આપે કલ્પના કરતા હોય ઉનાળાની બપોર, એવો ને એવો નજારો તમને પંચેશ્વર મહાદેવ મંદિરમાં કુદરતી નજારો જોવા મળે. પંચેશ્વર સેવા સમિતિ સાથે જોડાઈને ખૂબ આનંદ અનુભવું છું. એ સેવા સમિતિ ખૂબ સારા સારા કાર્યો કરે છે, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલાઓ, ગાયોને ચારો, અને દર વર્ષે નવું ને નવું પંચેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કાંઈક ને કાંઈક નવીનીકરણ, જેમ કે ગયા વર્ષે ધૂણાનો રૂમ બનાવવામાં આવેલો હતો, આ વર્ષે જોવામાં આવે તો પંચેશ્વર મહાદેવ સમિતિમાં રંગારોપણ, નવી ટાઇલ્સો, સુધારો વધારો કરવામાં આવ્યા છે અને આવી જ રીતે દાતાઓના સહયોગથી ખૂબ વિકાસ પંચેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવશે. પંચેશ્વર મહાદેવ કી જય. કલ્પેશ જનકભાઈ ઠક્કર છે, રહેવાસી નખત્રાણા. હું પંચેશ્વર સેવા સમિતિમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલો છું. છેલ્લા 4 વર્ષથી મંદિરમાં સારો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજ રોજ ભંડારો ભરાનો, સાંજે મહાઆરતીનો આયોજન થયો. મંદિરના સમારકામ બાબતે બધો કામ પૂર્ણ થઈ ગયો છે, પણ હજી એક રસોડાને લગતો કામ બાકી છે, જેના 2 ચૂલા બનાવવાના છે. તો દાતાશ્રીઓને નમ્ર વિનંતી, કોઈને પણ આ કામમાં સહયોગ આપો હોય તો સમિતિનો સંપર્ક કરી અને સંપર્ક કરી શકે તો આગળની જે કામ છે એ કરી શકે. પંચેશ્વર મહાદેવની જય.